જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે કયો વિષય ભણવાનો છે? ગણિત વિષય. બરાબર, તો ગણિત વિષયની અંદર ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથીમાં આપણે આકારો, સપાટી એના વિશે શીખ્યા હતા. બરાબર, તો આજે એની અંદર આપણે આગળ શીખીશું. આગળ શું છે કે પ્રશ્ન 6, વિવિધ આકારોના ઉપયોગથી ચિત્ર પૂર્ણ કરો તથા રંગ પૂરો. તો આપણે શું કરવાનું છે? વિવિધ આકારોનો ઉપયોગથી ચિત્ર પૂર્ણ કરવાનું છે અને રંગ પૂરવાનો છે. તો જુઓ, પહેલાં આપણે શું કરીશું? આકારોને પૂર્ણ કરીશું. તો પહેલાં આકારોના ઉપયોગથી આપણે દોરવાનું છે. એટલે કે જુઓ, તમને અહીંયા ચિત્ર આપેલું છે, તો આવું ચિત્ર તમારે અહીંયા જગ્યા આપી છે એમાં દોરવાનું છે અને પછી એમાં રંગ પૂરવાનો છે. તો સૌથી પહેલાં આવું વર્તુળ આપેલું છે, તો આપણે અહીંયા વર્તુળ દોરીશું. તો આ રીતે તમારે વર્તુળ દોરી દેવાનું છે. બાળકો જુઓ, આવી રીતે આમ વર્તુળ દોરી દેવાનું છે. જુઓ, આ રીતે આમ વર્તુળ દોરાઈ ગયું. તમારે શું કરવાનું? ગોળ વસ્તુ, તમારી મમ્મીની બંગડી હોય અથવા તો ઢાંકણ હોય, એનો ઉપયોગ કરી અને ગોળ દોરી દેવાનું છે. બરાબર, પછી જુઓ, ગોળ દોરાઈ ગયા પછી હવે એની અંદર બે આંખો બનાવેલી છે એવી આપણે અહીંયા આંખો બનાવીશું આવી રીતે. બરાબર, જુઓ, બનાવી. હવે આવી રીતે આપણે આંખો પણ બનાવી. હવે શું કરવાનું છે? તો હવે આપણે એનું મોઢું ત્રિકોણ આકારનું નાક બનાવીશું. બરાબર, તો અહીંયા આપણે આ ત્રિકોણ આકારનું એનું નાક બનાવ્યું. બરાબર, પછી શું કરીશું બાળકો? પછી આપણે એનો હોઠ બનાવીશું. તો આવી રીતે એના આમ હોઠ બનાવી દેવાના છે. પછી શું કરવાનું છે બાળ દોસ્તો? તો અહીંયા એના આપણે કાન બનાવીશું. તો આવી રીતે એના કાન આપણે લંબચોરસ આકારના બનાવી દેશું. આંખો આપણે ગોળ બનાવી, નાક આપણે ત્રિકોણ બનાવ્યું, અને એના હોઠ છે એ આપણે લંબચોરસ બનાવ્યું, અને કાન પણ એના લંબચોરસ બનાવ્યા. હવે શું કરીશું? તો હવે એને આપણે વાળ બનાવવા પડશે ને. તો આવી રીતે આપણે એને વાળ બનાવી દેશું. આમ ત્રિકોણ આકારના આપણે એને વાળ બનાવી દેવાના છે. જુઓ આ રીતે. બરાબર, તો આ રીતે અહીંયા દોરાઈ ગયું. હવે શું કરવાનું છે બાળ દોસ્તો? જુઓ, હવે નીચે તમને આ બાજુ ચિત્ર આપેલું છે, એમાં લંબચોરસ આપેલા છે અને ગોળ આપેલા છે. તો બે આંખો આપેલી છે અને કાન પણ આપેલા છે. આપણે એનું માથું, મોઢું અને નાક દોરવાનું છે. તો અહીંયા આપણે દોરીશું. જુઓ અહીંયા, તો ખાલી જગ્યામાં પહેલાં શું કરવાનું બાળકો? લંબચોરસ દોરવાનું. તો પહેલાં આડી લીટી કરી દેશું, અહીંયા ઉપર પણ આપણે આડી લીટી કરી દેશું. તમારે ચિત્ર દોરવા માટે બાળ દોસ્તો સ્કેલનો ઉપયોગ કરવાનો છે. અહીંયા હું એમ નામ ચિત્ર દોરું છું, પણ તમારે સ્કેલથી ચિત્રને દોરવાના છે, અને જ્યાં ખોટું પડતું જાય ત્યાં ઇરેઝરથી ઇરેઝ કરીને કરવાનું છે. જુઓ, આવી રીતે આપણે આમ લંબચોરસ દોરીશું. આ એના કાન દોર્યા, પછી એની બે આંખો દોરીશું, પછી અહીંયા આપણે એનું નાક દોરીશું, અને અહીંયા આપણે એનું મોઢું દોરીશું, અને પછી અહીંયા આપણે આવી રીતે આમ વાળને દોરી દેવાના છે. બરાબર, આવી રીતે. જુઓ, થઈ ગયું. પછી આપણે અહીંયા ચાંદલો પણ એને કરી દેશું આવી રીતે. ચોરસ ચાંદલો આપણે એને કરી દેશું. બરાબર, આવી રીતે થયું. હવે જુઓ બાળ દોસ્તો, આગળ આપણને શું આપેલું છે? વર્તુળની અંદર બે આંખો આપેલી છે અને એનું મોઢું આપેલું છે. આપણે એના બાકીના અંગ દોરવાના છે. તો પહેલાં આપણે વર્તુળ દોરી દેવાનું છે. તો આવી રીતે આપણે આખું વર્તુળ એનું દોરી દેશું. આ રીતે એનું વર્તુળ દોરી દેશું. બરાબર, આવી રીતે વર્તુળ દોરાય જાય. પછી એની અંદર આ મોઢું છે એ મોઢું કરી દેશું, અને એની આંખો છે એ આંખો પણ ત્રિકોણ કરી દેશું, અને એના કાનને પણ આપણે અહીંયા લંબચોરસ આકારના દોરી દેશું. બરાબર, પછી શું કરવાનું? આપણે અહીંયા એને મૂછો પણ દોરી દેશું. બરાબર ને, તો અહીંયા આપણે એને લંબચોરસ આકારની મૂછો દોરી દેશું. બરાબર, અને અહીંયા આપણે એનું નાક દોરવાનું છે. તો નાક આપણે કેવું દોરીશું? ત્રિકોણ આકારનું આપણે નાક દોરી દેશું. બરાબર, હવે શું કરશું બાળ દોસ્તો? તો હવે અહીંયા એને નેણ પણ આપણે દોરી દેશું. લંબચોરસ આકારના નેણ પણ દોરી દેશું, અને હવે એના વાળ બનાવીશું. તો વાળની અંદર આપણે આવી રીતે આમ ત્રિકોણ આકારના વાળ કરી દેશું. બરાબર, આવી રીતે આપણે આખો ડાગલો દોર્યો. બરાબર, અહીંયા આપણો પાના નંબર 65 પૂરું થયું. હવે આપણે જોશું પાના નંબર 66. હવે જુઓ બાળકો, પાના નંબર 65 ઉપર જે આપણે ચિત્ર દોર્યા એની અંદર રંગ પણ પૂરવાનો છે. તો હું તમને ફોટો મોકલીશ, ત્યારે એમાં રંગ જેમ પૂરેલો હોય એમ તમારે રંગ પૂરવાનો છે. હવે આપણે પાના નંબર 66 જોશું. હવે જુઓ બાળકો, પાના નંબર 66 ઉપર પ્રશ્ન 7, દોરો અને સૂચના મુજબ રંગ પૂરો. તમે ત્રિકોણમાં વાદળી રંગ, પછી ચોરસમાં લીલો રંગ,
ભૂવર્તુળની અંદર પીળો રંગ અને લંબચોરસમાં લાલ રંગ પૂરવાનો છે. પણ પહેલા તમારે શું કરવાનું, અહીંયા જેવું ચિત્ર આપેલું છે એવું તમારે બાજુમાં ચિત્ર દોરવાનું છે અને પછી રંગ પૂરવાનો છે, બરાબર. તો સૌથી પહેલા આપણે આવું ચિત્ર દોરીશું. તો આ રીતે તમારે ચિત્ર દોરવાનું છે. સૌથી પહેલા આપણે આવી રીતે વર્તુળ દોરવાનું છે, એની અંદર આપણે બીજું વર્તુળ દોરવાનું છે. આમ એક વર્તુળ દોર્યું, એની અંદર બીજું વર્તુળ દોર્યું, પછી અહીંયા આપણે આમ ત્રિકોણ કરવાનું છે અને પછી ફરી પાછું એક વર્તુળ દોરવાનું છે અને પછી એને ત્રિકોણ પગ દોરી દેવાના છે આવી રીતે અને પછી પાછું એને ત્રિકોણમાં પૂંછડી દોરી દેવાની છે. આવી રીતે આખું ચિત્ર દોરવાનું અને પછી એની અંદર તમે ત્રિકોણ દોર્યું હોય અહીંયા વાદળી રંગ પૂરવાનો, જ્યાં ચોરસ દોર્યું હોય અહીંયા લીલો રંગ પૂરવાનો, જ્યાં વર્તુળ દોર્યું હોય અહીંયા પીળો રંગ પૂરવાનો અને જ્યાં લંબચોરસ દોર્યું હોય અહીંયા લાલ રંગ પૂરવાનો છે. તો જુઓ આ બા ચિત્ર થયું. હવે પહેલાં આપણે બધા જ ચિત્રો દોરી લેવાના છે, પછી રંગ પૂરવાનો છે, બરાબર. તો જુઓ અહીંયા તમને બોક આપેલું છે એવું ચિત્ર આપણે અહીંયા દોરીશું. શરૂઆત ક્યાંથી કરવાની બાળ દોસ્તો? પહેલાં તમારે લંબચોરસ દોરવાનું. તો આવી રીતે તમારે આમ લંબચોરસ દોરી દેવાનું છે. આવું દોરાઈ ગયું લંબચોરસ બાળ દોસ્તો. હા, હવે શું કરીશું, હવે આપણે ચોરસ દોરવાનું છે. તો આવી રીતે આપણે પહેલાં ચોરસ દોરી દેવાનું છે. આવી રીતે આખું આપણે ચોરસ દોરી દેશું. આ ચોરસ દોરાઈ ગયું બાળ દોસ્તો. હા, હવે શું કરવાનું, હવે એની ઉપર આપણે ત્રિકોણ દોરવાનું છે અને એની અંદર વર્તુળ દોરવાનું છે. પછી આ બારી અને બારણા કરવાના છે. તો બારી છે એ કેવી દોરવાની છે બાળ દોસ્તો? આવી રીતે આમ લંબચોરસ બારી દોરવાની છે. જુઓ આવી રીતે લંબચોરસ બારી દોરી દીધી, બરાબર. હવે આપણે બારણું કરવાનું છે અને બારણાની અંદર પણ લંબચોરસ દોરેલા છે. તો આવી રીતે આપણે બારણાની અંદર પણ લંબચોરસ દોરીશું, બરાબર. આ દોરાઈ ગયું. હવે કરવાનું આવું ચિત્ર. જો હવે આવું તમને અહીંયા ઘોડા જેવું આપેલું છે તો એવું આપણે દોરીશું. તો સૌથી પહેલાં લંબચોરસ દોરવાનું છે. આવી રીતે આમ લંબચોરસ દોરી દેવાનું છે સૌથી પહેલાં, બરાબર. આવી રીતે લંબચોરસ દોરી દેશું, બરાબર. પછી એને નીચે પગ પણ લંબચોરસ આકારના દોરી દેવાના છે. તો આવી રીતે એના પગ પણ આપણે લંબચોરસ દોરી દીધા, બરાબર. હવે શું કરવાનું છે, હવે આવી રીતે એની પીઠ લંબચોરસ આકારની બનાવવાની, એની અંદર બે વર્તુળ દોરવાના છે. પછી એનું આપણે મોઢું કરવાનું છે. તો પહેલાં એનો આપણે ત્રિકોણ લંબચોરસ આકાર કરવાનો છે. લંબચોરસ આકારનું એનું મોઢું બનાવવાનું છે. પછી એની આંખ બનાવવાની છે, એની અહીંયા કેસવાળી છે એ પણ બનાવવાની છે અને અહીંયા આપણે એનું લંબ ત્રિકોણ આકારનું બનાવવાનું છે મોં, બરાબર. હવે અહીંયા આપણે એની પૂંછડી પણ કરવાની છે. તો આવી રીતે આપણે એની પૂંછડી દોરી દઈશું, બરાબર. આ આકાર થઈ ગયો બાળ દોસ્તો. હા, હવે આપણે જોશું આગળ. હવે આપણે આગળ જોશું. જુઓ બાળક દોસ્તો આગળ. ચાલો હવે જુઓ આપણે મોર દોરેલો છે. તો અહીંયા એવો આપણે મોર દોરવાનો છે. તો સૌથી પહેલાં આપણે એનું મોઢું દોરીશું. તો પહેલાં આવી રીતે આમ ગોળ કરી દેવાનું છે. એક ગોળની અંદર બીજું વર્તુળ કરવાનું છે. એની માથે કલગી હોય ને એ આપણે ત્રિકોણ આકારની કરવાની છે અને એની ચાંચ પણ ત્રિકોણ આકારની કરીશું આ રીતે, બરાબર. પછી એની અહીંયા ગરદન છે એ પણ આપણે ત્રિકોણ આકારની કરીશું. આવી રીતે ત્રિકોણ આકારની એની ગરદન કરી દેવાની છે. પછી અહીંથી પાછું આમ બીજો ત્રિકોણ આકાર લેવાનો, બરાબર. એની અંદર પાછું બીજું નાનું ત્રિકોણ કરવાનું છે. પછી અહીંયા શું કરવાનું બાળ દોસ્તો? મોટું ત્રિકોણ આવી રીતે કરી દેવાનું છે. હવે શું કરી દેવાના? એના પગ ત્રિકોણ આકારમાં આપણે કરી દેવાના છે. આવી રીતે એના પગ ત્રિકોણ આકારમાં કરી દેવાના છે. અહીંયા આવી રીતે આમ કરી દેવાનું છે. પછી મોટું ત્રિકોણ આકારના એના પીછા કરવાના છે, બરાબર. તો આ રીતે એના પીછા આપણે ત્રિકોણ આકારમાં કરી દઈશું, બરાબર. આવી રીતે પછી જુઓ શું કરવાનું. અહીંયા નાના નાના એના પીછા કરી અને એમાં આપણે ત્રિકોણ દોરીશું. આવી રીતે નાના નાના ત્રિકોણ દોરી દેવાના છે. આવી રીતે નાના નાના ત્રિકોણ આપણે દોરી દેવાના છે. જુઓ બાળ દોસ્તો આ રીતે, બરાબર. આ રીતે આપણો મોર દોરાઈ ગયો. હવે આપણે આગળ દોરીશું. હવે આવું આપણે ચિત્ર દોરવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું? વર્તુળ કરવાનું, બરાબર. તો આ રીતે આમ વર્તુળ દોરી દેવાનું છે. પછી એની અંદર એની આંખો દોરી દેવાની છે વર્તુળ. પછી લંબચોરસ એનું મોઢું, અલા ચોરસ એનું મોઢું કરી દેવાનું છે, બરાબર. હવે લંબચોરસ એના કાન કરીશું. આવી રીતે લંબચોરસ આપણે એનું કરી દેવાનું છે. આ ચોટલા છે. શું છે? એના ચોટલા, બે ચોટલા લંબચોરસ કરી દેવાના
છે પછી અહીંયા બે ત્રિકોણ દોરી દેવાના છે સાઈડ પર આવી રીતે બે ત્રિકોણ દોરી દેવાના છે એવું જ આપણે આ બાજુ કરીશું તો આ બાજુ પણ આપણે લંબચોરસ પહેલા દોરવાનું છે અને પછી બંને સાઈડ ત્રિકોણ દોરી દેવાના છે બરાબર આ રીતે જુઓ આ ચિત્ર દોરાઈ ગયું હવે આની અંદર આપણે રંગ પૂરવાના છે હું તમને એક ચિત્રમાં અત્યારે રંગ પૂરીને બતાવીશ બાકી હું તમને જે ફોટો મોકલું એ એ રીતે તમારે સ્વાપોતીમાં રંગ પૂરવાના બરાબર જુઓ બાળ દોસ્તો હવે આપણે પહેલા ચિત્રની અંદર રંગ પૂરીશું પહેલામાં નહીં સોરી બીજામાં પૂરીશું બરાબર જુઓ આ રીતે રંગ પૂરવાનો છે તમને સૂચનામાં શું કીધેલું છે બાળકો ત્રિકોણમાં વાદળી રંગ ચોરસમાં લીલો રંગ વર્તુળમાં પીળો રંગ અને લંબચોરસમાં લાલ રંગ પૂરવાનો છે તો જુઓ બાળકો અહીંયા તમને ત્રિકોણ પણ આપેલું છે વર્તુળ પણ આપેલું છે લંબચોરસ પણ આપેલું છે અને ચોરસ પણ આપેલું છે એટલે હું આ ચિત્રમાં તમને રંગ પૂરીને અત્યારે બતાવું છું બરાબર એ રીતે તમારે આ બધા ચિત્રની અંદર રંગ પૂરવાનો છે તો સૌથી પહેલાં આપણે ત્રિકોણની અંદર પૂરીશું ત્રિકોણની અંદર વાદળી રંગ પૂરવાનો છે તો આ ત્રિકોણની અંદર આપણે આવી રીતે આમ પહેલાં બોર્ડરમાં વાદળી રંગ પૂરી દેવાનો છે જુઓ આ રીતે આપણે વાદળી રંગ આખો પૂરી દેશું બરાબર આવી રીતે જુઓ પૂરાઈ ગયો આ રીતે પછી શું કરવાનું છે બાળકો જુઓ આવી રીતે ત્રિકોણમાં વાદળી રંગ પૂરાઈ જાય પછી શું કરવાનું વર્તુળની અંદર કેવો રંગ પૂરવાનો છે બાળ દોસ્તો કેવો પીળો તો આપણે વર્તુળની અંદર પીળો રંગ પૂરીશું આ રીતે વર્તુળની અંદર પીળો રંગ પૂરી દેવાનો છે હવે શું કરવાનું છે બાળ દોસ્તો તો કે ચોરસની અંદર લીલો રંગ પૂરવાનો છે તો આ ચોરસ છે જે આ તમને દેખાય ને એ ચોરસ છે બરાબર તો એની અંદર આપણે આવી રીતે લીલો રંગ પૂરી દેશું જુઓ બાળકો લંબચોરસની અંદર કલર ન વહી જાય એ ખાસ ધ્યાન દેવાનું છે તો આપણે બારી છે એ લંબચોરસ આકારની છે એટલે એમાં આપણે પૂરવાનો નથી બરાબર બારી છે એ કેવા આકારની આપણને આપેલી છે બાળ દોસ્તો લંબચોરસ આકારની બરાબર એટલે બારીમાં આપણે કેવો આકાર રંગ પૂરવાનો આવશે લાલ કલર હવે આ બારી અને બારણામાં આપણે લાલ કલર પૂરવાનો છે તો આવી રીતે બારી અને બારણામાં આપણે લાલ કલર પૂરી દેશું લંબચોરસ આકારનું છે ને એટલા માટે આપણે એની અંદર લાલ કલર પૂરવાનો છે અને આ નીચે પટ્ટો છે એ પણ લંબચોરસ આકારનો છે એટલે એની અંદર પણ આપણે લાલ કલર પૂરીશું જુઓ બાળ દોસ્તો આ રીતે તમારે કલર પૂરવાના છે જે વર્તુળ હોય એમાં પીળો રંગ લંબચોરસ હોય એમાં લાલ રંગ ચોરસ હોય એમાં લીલો અને ત્રિકોણમાં વાદળી રંગ પૂરવાનો છે આ રીતે તમારે આ બધા જ ચિત્રમાં રંગ પૂરવાના છે હવે આપણે પાના નંબર 67 પર જોઈએ પાના નંબર 67 ઉપર શું છે કે નીચે તમે જોયેલી વસ્તુઓને સફેદ કોરા કાગળ પર મૂકી તેની કિનારી પર પેન્સિલ ફેરવતા કયો આકાર મળે એ તમારે વસ્તુના નામને તેના આકાર સાથે જોડવાના અહીંયા તમને અમુક આકાર આપેલા છે બરાબર બાળ દોસ્તો જુઓ ત્રિકોણ ચોરસ લંબચોરસ અને વર્તુળ આવા આકાર આપેલા છે અહીંયા કેટલીક વસ્તુ આપેલી છે તો એ વસ્તુને તમારે એના આકાર સાથે જોડવાની છે હવે ગ્લાસ ગ્લાસ કેવા આકારનો હોય બાળ દોસ્તો ગ્લાસ એટલે પવાલું પવાલું કેવા આકારનું હોય તો કે ચોરસ આકારનું હોય છે એટલે પવાલાને આપણે જોડીશું ચોરસ હારે બરાબર આ પવાલાને આપણે અહીંયા ચોરસ હારે જોડીશું પછી સાપ સીડીનો પાસો કેવો હોય સાપ સીડીનો પાસો પણ ચોરસ આકારનો હોય એટલે સાપ સીડીના પાસાને પણ આપણે ચોરસ હારે જોડીશું બરાબર પછી શું છે બોટલનું ઢાંકણું બાળ દોસ્તો કેવું હોય બોટલનું ઢાંકણું છે એ કેવા આકારનું હોય કેવા આકારનું વર્તુળ આકારનું એટલે કે બોટલના ઢાંકણાને આપણે અહીંયા વર્તુળ હારે જોડીશું તો આ બોટલનું ઢાંકણું છે અહીંયા જુઓ બોટલનું ઢાંકણું લખેલું છે એને આપણે અહીંયા વર્તુળ હારે જોડી દેવાનું છે તો આવી રીતે આમ વર્તુળ સાથે આપણે એને જોડી દેશું બરાબર હવે જુઓ બાળકો શું આપેલું છે તો અહીંયા તમને આપેલો છે પોસ્ટકાર્ડ શું આપેલું છે પોસ્ટકાર્ડ પોસ્ટકાર્ડનો આકાર કેવો હોય બાળ દોસ્તો તો કે પોસ્ટકાર્ડનો આકાર લંબચોરસ હોય છે તો પોસ્ટકાર્ડને આપણે અહીંયા લંબચોરસ હારે જોડી દેવાનું છે બરાબર બાળ દોસ્તો આ લંબચોરસ હારે પોસ્ટકાર્ડને જોડીશું હવે શું છે તો કે હવે છે પીઝાનો ટુકડો પીઝા તો તમે ખાધા જ હશે બરાબર ને તો એનો ટુકડો કેવા આકારનો હોય બાળ દોસ્તો ત્રિકોણ આકારનો બરાબર તો આ પીઝાના ટુકડાને આપણે અહીંયા ત્રિકોણ આકાર હારે જોડીશું બરાબર હવે જુઓ બાળ દોસ્તો હવે શું છે કે સીડી ડીવીડી સીડી ડીવીડીનો આકાર કેવો હોય તમને ખબર છે ને બધાને કેવો હોય વર્તુળ હોય બરાબર ને આવો વર્તુળ આકાર હોય એટલે સીડી ડીવીડીને આપણે અહીંયા વર્તુળ આકાર હારે જોડી દેશું બરાબર હવે જુઓ બાળકો શું છે હેંગર હેંગર એટલે મમ્મી જે સાડી કપડાં જે કબાટની અંદર લટકાવે ને એ હેંગર હોય બરાબર એ હેંગરનો આકાર કેવો હોય બાળ દોસ્તો
તો કે હેંગર છે એ ત્રિકોણ આકારનું હોય એટલે હેંગરને આપણે ત્રિકોણ આકાર સાથે જોડીશું બરાબર હવે શું છે માચિસ બોક્સ માચિસ બોક્સ તો તમે જોયું જ હશે બરાબર ને મમ્મી દીવા કરે ત્યારે માચિસ વાપરે છે બરાબર ને એ માચિસ બોક્સનો આકાર કેવો હોય લંબચોરસ એટલે માચિસ બોક્સને આપણે અહીંયા લંબચોરસ હારે જોડી દેવાનું છે અહીંયા આપણે માચિસ બોક્સને આ લંબચોરસ હારે જોડીશું બરાબર હવે જુઓ બાળકો હવે શું છે તો કે સાપ સીડીનું બોર્ડ હવે સાપ સીડી તો તમે રમો છો ને તો એનું બોર્ડ કેવા આકારનું હોય બાળ દોસ્તો હા ચોરસ આકારનું હોય ને તો આ સાપ સીડીના બોર્ડને આપણે ચોરસ આકાર હારે જોડી દેશું બરાબર આ રીતે હવે જુઓ બાળકો આગળ શું છે કે નાનો અરીસો કેવા આકારનો હોય હા નાનો અરીસો કેવા આકારનો હોય બાળ દોસ્તો જોયો છે તમે બધાએ હા નાનો આકાર અરીસો છે એ કેવો હોય હા ગોળ અરીસો તમે જોયો છે ને તો નાનો અરીસો વર્તુળ આકારનો હોય એટલે નાના અરીસાને આપણે અહીંયા વર્તુળ હારે છોડી દઈશું બરાબર હવે જુઓ શું આવ્યું બંગડી તમે મમ્મીની બંગડી તો જોઈએ છે કેવા આકારની હોય બંગડી વર્તુળ આકારની તો બંગડીને આપણે અહીંયા વર્તુળ આકાર સાથે છોડીશું બરાબર હવે જુઓ બાળકો શું છે તો કે ડસ્ટર કેવા આકારનું હોય ડસ્ટર તો તમે બધાએ જોયું છે ને કેવા આકારનું હોય લંબચોરસ આકારનું તો ડસ્ટરને આપણે અહીંયા લંબચોરસ આકાર હારે જોડીશું બરાબર હવે છે ચોકનું બોક્સ પણ તમે જોયું છે કેવા આકારનું હોય હા કેવા આકારનું હોય લંબચોરસ આકારનું તો ચોકના બોક્સને પણ આપણે લંબચોરસ હારે જોડીશું તો આ ચોકના બોક્સને આપણે અહીંયા લંબચોરસ હારે જોડી દઈશું બરાબર હવે જુઓ બાળકો આગળ હાથરૂમાલ મમ્મીનો હાથરૂમાલ તમે જોયો છે ને હા તો એ કેવો હોય હા ચોરસ આકારનો હોય બરાબર તો હાથરૂમાલને આપણે અહીંયા ચોરસ હારે જોડી દેવાનું છે આ રીતે બરાબર હવે જુઓ નોટબુકનું પેજ હવે તમારી નોટબુક તો તમે જોઈએ છે એનું પેજ તમને કેવા આકારનું મળે છે બાળ દોસ્તો હા નોટબુકનું પેજ આપણને કયા આકારનું મળે છે હા આપણને લંબચોરસ આકારનું મળે છે તો નોટબુકના પેજને આપણે લંબચોરસ હારે છોડીશું બરાબર આ રીતે આપણે એને લંબચોરસ હારે છોડી દઈશું બરાબર હવે જુઓ બિસ્કિટ તમે ખાવ છો બરાબર ને તો બિસ્કિટ કેવા આકારનું હોય છે વર્તુળ આકારનું તો બિસ્કિટને આપણે જો બિસ્કિટ લંબચોરસ પણ હોય અને વર્તુળ પણ હોય પણ આપણે અહીંયા વર્તુળ સાથે જોડીશું તો બિસ્કિટનો આકાર છે એ કેવો હોય બાળ દોસ્તો તો કે વર્તુળ આકાર હોય એટલે આપણે એને વર્તુળ આકાર સાથે જોડીશું પછી છે ધજાનો આકાર કેવો હોય બાળ દોસ્તો હા ત્રિકોણ આકાર તો ધજાને આપણે અહીંયા ત્રિકોણ આકાર સાથે જોડીશું બરાબર આ રીતે હવે જુઓ શું છે વાટકો તો તમે બધાએ જોયો હશે વાટકાનો આકાર કેવો હોય બાળ દોસ્તો હા વાટકો છે એ વર્તુળ આકારનો હોય તો વાટકાને આપણે અહીંયા નીચે વર્તુળ આકાર સાથે જોડીશું બરાબર આ રીતે વર્તુળ આકાર સાથે જોડીશું હવે શું છે ચાંદલો મમ્મીનો ચાંદલો પણ તમે જોયો છે કેવા આકારનો હોય છે વર્તુળ આકારનો બરાબર ને તો આપણે ચાંદલાને પણ અહીંયા વર્તુળ આકાર સાથે જોડીશું બરાબર આ રીતે હવે જુઓ બાળકો શું છે રૂપિયાનો સિક્કો એ પણ કેવા આકારનો હોય વર્તુળ આકારનો એટલે એક રૂપિયાના સિક્કાને પણ આપણે વર્તુળ સાથે જોડીશું આ રીતે બરાબર હવે જુઓ બાળ દોસ્તો શું છે તો કે ફૂટપટ્ટીનો આકાર કેવો હોય હા ફૂટપટ્ટીનો આકાર લંબચોરસ હોય ને તો ફૂટપટ્ટીનો આકાર કેવો હોય બાળ દોસ્તો હા લંબચોરસ તો એને આપણે લંબચોરસ હારે જોડીશું હવે રબર તો રબરનો આકાર કેવો હોય બાળકો લંબચોરસ તો એને પણ આપણે અહીંયા લંબચોરસ હારે જોડીશું બરાબર હવે જુઓ મોબાઈલ ફોનનો આકાર કેવો હોય બાળ દોસ્તો હા લંબચોરસ હોય ને તો મોબાઈલ ફોનને પણ આપણે લંબચોરસ હારે જોડીશું પછી શું આવ્યું નાસ્તાનો ડબ્બો તો તમે બધાએ જોયો છે બરાબર ને એનો આકાર પણ કેવો હોય લંબચોરસ તો નાસ્તાના ડબ્બાને પણ આપણે લંબચોરસ હારે જોડીશું બરાબર હવે જુઓ ચેસબોર્ડ તો તમે બધાએ જોયું છે બરાબર ને એનો આકાર કેવો હોય ચોરસ બરાબર તો ચેસબોર્ડને આપણે અહીંયા ચોરસ આકાર હારે જોડીશું બરાબર આ રીતે હવે જુઓ હવે આવ્યું ઈંટનો આકાર કેવો હોય બાળક દોસ્તો હા લંબચોરસ તો ઈંટને આપણે અહીંયા લંબચોરસ આકાર હારે જોડી દઈશું બરાબર હવે શું આવ્યું 10 રૂપિયાની નોટ તો 10 રૂપિયાની નોટનો આકાર પણ કેવો હોય ચોરસ એટલે એને પણ આપણા 10 રૂપિયાની નોટનો આકાર કેવો હોય બાળકો હા લંબચોરસ તો એને આપણે અહીંયા લંબચોરસ હારે જોડીશું બરાબર આ રીતે જુઓ અહીંયા આપણું પાના નંબર 67 પૂરું થયું હવે જોશું પાના નંબર 68
હવે જુઓ બાળ દોસ્તો પ્રશ્ન પાના નંબર 68 પર પ્રશ્ન 9 સૂચના મુજબ કરો અહીંયા તમને કેટલાક બાળકો આપેલા છે એમાં તમારે સૂચના મુજબ એટલે કે અહીંયા જુઓ શું સૂચના આપી છે કે પ્રથમ ચિત્રમાં ચોરસ આકારથી ચશ્મા બનાવવાના એટલે પહેલું ચિત્ર છે એમાં આપણે આવી રીતે ચોરસ આકારથી ચશ્મા બનાવી દેવાના છે આવી રીતે એને ચોરસ આકારથી આપણે ચશ્મા બનાવી દીધા બરાબર હવે જુઓ બીજા ચિત્રમાં શું કીધું છે બીજા ચિત્રમાં ત્રિકોણ આકારથી મૂછો બનાવો એટલે આ બીજું ચિત્ર છે એના અંદર આપણે ત્રિકોણ આકારથી આવી રીતે મૂછો બનાવવાની છે તો આવી રીતે આમ ત્રિકોણ આકારથી એની મૂછો બનાવી દેવાની છે આવી રીતે બરાબર બની ગઈ હવે જુઓ ત્રીજા ચિત્રમાં ગોળ આકારથી મો બનાવો એટલે આ ત્રીજું ચિત્ર છે એમાં ગોળ આકારથી આમ મોઢું બનાવી દેવાનું છે બની ગયું હવે જુઓ ચોથા ચિત્રમાં ચોરસ આકારથી ચહેરો બનાવો એટલે ચોરસ આકારથી એનો ચહેરો બનાવવાનો છે તો આ ત્રીજા ચિત્રમાં આવી રીતે આમ ચોરસ આકારથી એનો ચહેરો બની ગયો બરાબર આવી રીતે એનો ચોરસ આકારથી ચહેરો બનાવવાનો છે બની ગયો બાળ દોસ્તો હવે જુઓ અહીંયા આપણો પ્રશ્ન 9 પૂરો થયો હવે જોશું પ્રશ્ન 10 પ્રિયાને નવરાત્રીમાં ગરબા ગાવા જવું છે બાજુમાં આપેલા ઘરેણાથી તેને તૈયાર કરો હવે આ પ્રિયા છે એને ઘરેણા પહેરાવવાના છે એને નવરાત્રીમાં ગરબા લેવા જવું છે બરાબર ને તો અહીંયા તમને કેટલા ઘરેણા આપ્યા છે એના આધારે આપણે અહીંયા એને ઘરેણા પહેરાવવાના છે જો અહીંયા બે હાર આપેલા છે એમાંથી આપણે કોઈ પણ એક હાર એને પહેરાવીશું બરાબર તો આપણે એને આવો ત્રિકોણ આકારનો હાર પહેરાવીશું તો આપણે પહેલાં આવી રીતે આમ દોરી બનાવવાની એની બરાબર અને પછી અહીંયા આપણે એને ગોળ કરી દેવાનું અને અહીંયા આપણે આવી રીતે ત્રિકોણ આકારના એને બનાવી દેશું બરાબર આવી રીતે એને ચપટા ત્રિકોણ આકારના આપણે બનાવવા પડે જુઓ આવી રીતે બરાબર બાળ દોસ્તો બની ગયો ને આવો એને હાર પહેરાવી દીધો હવે શું કરવાનું છે તો હવે એને કાનમાં બુટી પહેરાવવાની છે તો આ ત્રણ બુટીમાંથી કોઈ પણ એક બુટી પહેરાવવાની છે તો આપણે એને આવી ચોરસ અને ત્રિકોણવાળી બુટી પહેરાવીશું તો અહીંયા આવી રીતે પહેલાં આપણે એને બુટી પહેરાવવાની છે તો આવી રીતે પહેલાં આપણે ચોરસ દોરી દેવાનું એની અંદર ગોળ અને પછી આવી રીતે આમ ત્રિકોણ દોરી દેવાનું છે પહેલાં ચોરસ દોરવાનું એની અંદર ગોળ અને પછી આમ ત્રિકોણ આકારની બુટી પહેરાવી દેવાની છે બરાબર પહેરાઈ ગઈ આપણે આ બુટી પહેરાવી આ હાર પહેરાવ્યો બરાબર હવે આપણે શું કરવાનું છે આવો એને ચાંદલો લગાવી દેવાનો છે તો ચાંદલો લગાવવા માટે આપણે શું કરીશું આ ચાંદલો લગાવીશું કે આ કયો ચાંદલો લગાવવો છે બાળકો આ ચાંદલો બરાબર ને આપણે ત્રિકોણવાળું છાજું લીધું છે એટલે ત્રિકોણવાળું જ લેશું તો આવો ચાંદલો એને કરી દેશું તો અહીંયા આપણે એનો ચાંદલો કરવાનો છે એટલે પહેલાં ગોળ કરવાનું ગોળની અંદર બીજું ગોળ અને પછી એને આમ આમ ત્રિકોણ કરી દેવાના છે આવો એને આપણે ચાંદલો લગાવી દીધો બરાબર આ ચાંદલો કરી દીધો હવે શું કરવાનું છે બાળ દોસ્તો તો હવે એને આપણે આવી શું કરવાનું છે બંગડી પહેરાવવાની છે બરાબર તો આપણે કઈ બંગડી પહેરાવશું આ કે આ કઈ પહેરાવશું આપણે આવી બંગડી પહેરાવી છે બરાબર ને તો આપણે શું કરીશું પહેલાં એના હાથની અંદર આવી રીતે આમ દોરી દેશું આવી રીતે આમ દોરી દીધું પછી અહીંયા આપણે એક વર્તુળ દોરી દેશું અને પછી એને આવી રીતે આપણે આમ ત્રિકોણ કરી દેવાના છે અને આવી રીતે એને બંગડી પહેરાવી દેવાની છે બરાબર આવી રીતે જુઓ તમારે આ ઘરેણા બનાવો ને બાળ દોસ્તો ત્યારે મમ્મીની મદદ લેવાની છે મમ્મીને કહેવાનું તમને શીખડાવે બરાબર અને તમારે જાતે દોરવાના છે બરાબર હવે જુઓ આવી રીતે એને પગમાં હાથમાં પહેરાવ્યું આપણે અહીંયા ગળામાં પહેરાવ્યું અને કાનમાં પહેરાવ્યું અને ચાંદલો કર્યો બરાબર આપણે એને ઘરેણાથી તૈયાર કરી દીધી હવે જુઓ પાના નંબર અહીંયા 68 પૂરું થયું હવે આપણે પાના નંબર 59 ઉપર આપણે કંઈ જ કરવાનું નથી આ પત્તું આપણે કેન્સલ કરેલું છે એટલે તમારે અહીંયા ચોપડી મારવાની છે હવે બાળ દોસ્તો અહીંયા આપણું આજનું આટલું હવે આપણે આવતા હું તમને જે ફોટા મોકલું એ તમારે સ્વાપોથીમાં પૂરવાના છે ને આવતા વિડીયોમાં આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધા બાળકોને જય શ્રી કૃષ્ણ